રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો. ભાજપ સરકાર હોશ મે આવો, હોશ મે આવો, હોશ મે આવો. ભાજપ સરકાર હોશ મે આવો, હોશ મે આવો, હોશ મે આવો. હોશ મે તુમકો આના હોગા, આના હોગા, આના હોગા. વરના તુમકો જાના હોગા, જાના હોગા, જાના હોગા. ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો. ભાજપ સરકાર શરમ કરો, શરમ કરો, શરમ કરો. ગૃહમંત્રી રાજીનામું આપો, રાજીનામું આપો. આ સંજોગોની અંદર કથરી ગલી વ્યવસ્થા માટે જવાબદાર હોય તો ભાજપ ની ગુંડાઓને આશ્રય આપવાની જે નીતિ છે એના કારણે બેન દીકરીઓ સલામત. ક્યારેક કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓની સલામતી માટેનો આંદોલન કાર્યક્રમ આપ્યો છે અને એમાં અમારી વાત જ એ છે કે બેન દીકરીઓને સલામતી આપો, ગુજરાતને ગુંડા રાજમાંથી મુક્ત કરો અને ગુજરાતને સલામત. સુરતમાં જે હત્યા થઈ હતી દીકરીની તેને પ્રેમ પ્રકરણમાં ખપાવી રહી છે સરકાર. એ કોઈ પણ ઘટના બને તો પ્રેમ પ્રકરણ અથવા પાકિસ્તાન ના આતંકવાદી એની પદ્ધતિ છે. એને દયા નથી, સંવેદના નથી. એમનામાં કોઈ બાપ છે કે નહીં દીકરીના? એ બાપો જિગ્નેશભાઈ, તમને પોલીસે ધરપકડ કરી છે, શું કહેવા માંગશો? જે પ્રમાણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે અને એના કારણે જ લગાતાર ખૂન થઈ રહ્યા છે, જે ક્રૂરતા અને બેશરમી પૂર્વક સુરતની દીકરીની હત્યા કરવામાં આવી જોતાં એક ટકો શરમ બચ્યું હોય તો ગૃહમંત્રી રાજીનામું આપવું જોઈએ. આ હતા જિગ્નેશભાઈ, જેમને પોલીસે ડિટેન કરી દીધા છે અનેક કાર્યકર્તાઓ સાથે. એમની માંગ હતી કે સુરતમાં જે દીકરીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા આવ્યા છે એમને ન્યાય આપવામાં આવે, પણ પોલીસ દ્વારા કોઈ પણ જાતનું પ્રદર્શન કરવા દેવામાં આવ્યું નહીં અને પોલીસ એમને પકડીને લઈ ગઈ છે.